નમસ્તે પાર્થો, કેમ છો? મજામાં ને? ચાલો આપણે હવે રિઝલ્ટની સાથે તમને પુસ્તકનું લિસ્ટ પણ આપી દીધું છે, તો મને લાગે છે કે તમે બધા એ પુસ્તક ખરીદી લીધા હશે. તો હવે શું કરવાનું છે? આપણી બુક પહેલી છે ભાગ એ, સંગ્રહ પોથી ભાગ એક આપણે લેવાનું છે. તમારે જ્યારે પણ વિડીયો જોવો ત્યારે બુક લઈ અને તમારા કોઈ પણ વડીલની પાસે બેસી પેન્સિલ અને ચેક રબર બંને સાથે લખવાના. હવે જે રીતે હું કહું છું ને એ રીતે આપણે બુકમાં કરવાનું છે. તો પહેલાં શું લેવાનું? સમરસ પોથી ભાગ એ. હવે એની અંદર તમારે આજે આપણે ગુજરાતી વિષય ભણવાનો છે, તો આપણે પહેલાં શું કરવાનું? તો કે એની અંદર પેજ 4 લેવાનું છે. એમાં યુનિટ 1 માં આપણે જોઈએ તો શું આપ્યું છે ખબર છે? મહાવરો કરો અને દોરો. હવે તમારી બુકની અંદર જે અહીંયા બોર્ડ ઉપર મેં દોર્યું છે એવું ટપકા ટપકા જોવાનું હશે. તો પહેલાં તો તમે નવા નવા છો તો પેન્સિલ અને પાટી પણ પકડતા નહીં આવડતી હોય તો શું કરવાનું? ફરે સ્લેટ હોય અથવા તો નોટ હોય ને એમાં પહેલાં પ્રેક્ટિસ કરવાની અને પછી આપણે બુકની અંદર કરવાનું છે. તો જુઓ કઈ રીતે કરવાનું છે. પહેલી છે આડી લીટી, એની બાજુમાં ટપકા ટપકા કરેલા મેં પણ તમારી બુકની જેમ કર્યા છે. તો આપણે પેન્સિલ લઈ અને આ ટપકા ટપકા જોડવાના છે. જોજો સરસ રીતે જોડજો ને વડીલને પાસે બેસાડવાના જેથી સરસ થાય. હવે બીજી લીટી છે ઊભી લીટી છે, તો આપણે એને પણ જોડવાનું છે. પછી આપણે અર્ધગોળ, એટલે કે આપણે ઇંગ્લિશમાં શું કહીએ સી, તો સી છે એ અર્ધગોળાકાર આપણે ટપકા જોડવાના છે. એવું હોય તો આપણે ટપકા જોડવાનું પહેલા પાટીમાં પ્રયત્ન કરવાનો, પછી અર્ધગોળ પાછું છે એટલે કે આપણે એબીસીડીમાં ઊંધો સી કહીએ ને એ જોડવાનું છે. આપણે બે વખત અર્ધગોળ જોડશું તો અહીંયા શું થઈ ગયું? પૂર્ણ, આખો પૂર્ણ વર્તુળ થઈ ગયું છે. આપણે હવે એના પણ ટપકા જોડવાના છે. આ આપણા લેસનની અંદર યુનિટ 1 છે એ તૈયાર થશે. હવે જુઓ તમે યુનિટ 2 અને 3 એ બે સરખા જ છે. એની સૂચના શું આપી છે? તો કે સરખા ચિત્ર ઓળખો અને એને જોડો. એને પણ તમારે એમ કરવાનું છે, જો એ તમને શું આપ્યું છે? રીંગણું આપ્યું છે, બીટ આપ્યું છે ને ટેટી આપી છે. તો સામે એના જેવું રીંગણું ટેટી ને બીટ છે, તો આપણે રીંગણું ગોતી સામે અને એને જોડવાનું છે, બીટ ગોતીને એને જોડવાનું છે. એવી રીતે બાજુની અંદર સફરજન, દાડમ અને સીતાફળ આપ્યું છે. જે રીતે પેલું કરો છો ને એવી જ રીતે પેન્સિલમાં બીજું ચિત્ર સરખા બે ચિત્રો જોઈ અને ઓળખીને તમારે જોડવાના છે. તમને બધાયને બધી વસ્તુની તો ખબર જ છે ચિત્ર સરખું કોને કહેવાય સામે જોઈને. તો અહીંયા જોવો આપણે શું આપ્યું છે, નીચે યુનિટ 3 ની અંદર ઘોડો આપ્યો છે, સસલું આપ્યું છે ને ઉંદર આપ્યું છે. તો સામે એ ત્રણેયને આપણે જોવાનું છે કે ઘોડો ક્યાં છે એને પેન્સિલ સાથે જોડવાનું છે અને બાજુનું ચિત્ર છે સૂરજ, હોળી અને રિક્ષા. આ ત્રણેય પણ સરખા સમા ચિત્ર ગોતી અને બંને ટેક્સ જોડવાના છે. તો આજે આપણે એટલું શીખ્યા ને, તમે પણ તમારી ઘરે વિડીયો જોઈ અને બુક સાથે રાખવાની અને એની સાથે પ્રેક્ટિસ કરવાની. તો જુઓ આજનું આપણું હોમવર્ક શું છે, તો કે તમારે બુકની અંદર જ હવે લખવાનું છે. દરરોજ વિડીયો આવશે, એક એક પેજ તમારે બુકની અંદર અમે કહેતા જઈએ એ રીતે તૈયાર કરવાનું છે. તો જુઓ આજનું હોમવર્ક શું છે, તો કે વિષય છે ગુજરાતી. બુકમાંથી પેજ નંબર પહેલા 4 ગોતવાના જે આપણે મેં શીખડાવ્યું છે અને એને યુનિટ 1, 2 અને 3 પૂરવાના છે. જ્યારે આપણે શાળાએ મળશું ત્યારે આપણે બધાએ આ લેસન ચેક કરશું. તો બધાએ લેસન કરશો ને વડીલની સાથે. ચાલો ટાટા.